जसदण भाजप उम्मीदवार ने हरावानी वातचीत ऑडियो वायरल थयो। ऑडियो में कुंवरजी बावड़िया ने हरावानी वातचीत थई रही छे। भाजपना बे कार्यकरो वच्चेनी ऑडियो क्लिप वायरल थई छे। भाजपना कार्यकर अने भाजपना ज नेता गजेन्द्र रामाणी वच्चेनी वातचीत ऑडियो वायरल थयो। ऑडियो में भाजपना 80% लोको भोळाभाईनी साथे होवानी वातचीत, ज्यारे ऑडियो में भरत बोघराना नामनी पण चर्चा थई। ऑडियो वायरल थवा मुद्दे कुंवरजी बावड़ियानी प्रतिक्रिया सामे आवी छे। ऑडियो में जे बोले छे तेनो अवाज हूँ जाणू छूं। भाजपना कार्यकरो सांकेतिक भाषा में कांग्रेसना उम्मीदवार ने मत आपवा माटे प्रचार करता हता। गजेन्द्रभाई बोले छे तेनाथी साबित थाय छे के आनी पाछळ भरत बोघरा काम करी रह्या छे। अगाउ मैं आ अंगे हाईकमांड ने फरियाद करी हती। मारा जाण करवा छता कार्यवाही न थता चूंटणी में नुकसान थशे, परिणाम में कोई फेर पड़शे तो मारी पासे तमाम नाम छे। कुंवरजी बावड़ियाना आरोप पर भाजप नेता गजेन्द्र रामाणी बोलिया, हूँ वीडियो में भोळानाथनु नाम लऊं छू, मैं कई खोटू करू हो तो मने फांसी चढ़ावी दो, कोनी सभा में जवू के न जवू ते मारो बंधारणीय हक छे, हूँ कांग्रेस ना उम्मीदवार भोळाभाई ने जीताड़वानी वात नथी करतो। आपणे जय भोळानाथ। એમને તો તમારી વાહે થઈ હો, પણ એ તો ભરતભાઈ કીધું નહીં હોય તમને? ભરતભાઈ જેવું તેવું કીધું, તમે બધા મૂળ ભાજપ ના કાર્યકરો ક્યાંય ભરત બતાવો તમને, એટલે કહું છું જસદણ વિષયમાં જે ભાજપ ના મૂળ છે ને ઈ ક્યાંય નથી દેખાતા, બાવળિયા સાહેબ ની આજે જે આવ્યા છે ઈ ગાતા હોય છે। શાંતિ થી કારખાને બે હવા આવી 9 વાગે, ભાડા ભાડે ઘરે જમી આવીને પાછા 2 વાગે 100 વાગે ઘરે, સમજ્યા? અને બેઠા બેઠા બોલા નથી જય કરીએ બેઠા મગજ માં બેઠું ને બેઠું બસ અચ્છા, અમે કોઈ કેતા જ નથી, કોઈ પૂછે તો ફોન કરીને પૂછવો જ લગાવ, નકર જેન હારું લાગે સાંભળો એ વાત હશે સર। અને એને તો તમે તમારા હિસાબે જ હતા ભાજપમાં, એમ જ નહીં પેલા કોંગ્રેસમાં જ હતા, આપણે આ વખતે ભાજપ પાસે ગયા વખતે આપણે ભાગી ગયા તેવું નથી, પણ આ વખતે 80-90% ભાજપ ભોળાનાથ બોલાવે છે, આપડે શાંતિથી બેઠા છે, આપડે કઈ ભોળાનાથ નું માનતો હું આપણને ભગવાન નું નામ છે, ભગવાન નું નામ છે ઉપરથી કોઈ પણ સંજોગો નકર તો ઉપરથી નેતાઓ આવે ને કે ને કેનું કે કોઈ ના બધા રસ છે કે જય ભોળાનાથ, પ્રદેશ વાળા ને આમાં રસ નથી, બોગરા સાહેબ નું કેમ હાલે ઉપર હેડ ઓફિસ ની રજા હોય તો કેતા હોય નઈ વિસ્તારમાં એને કે નતા ભાઈ કે આજે સાંભળવા મળ્યું જોવા મળ્યું એ સાબિત કરી બતાવે છે કે એમણે ચૂંટણી વખતે અહીંયા ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે મારી વિરુદ્ધમાં ખુલ્લેઆમ કામ કર્યું। ગજેન્દ્રભાઈ રામાણીવાળી ટોળકી કે જે બીજા નગરપાલિકાના પ્રમુખ ને બીજા બે સભ્યો અને એ સિવાય 4-5 લોકો કે જે જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલતી એ પહેલા પણ અને મતદાન વખતે પણ ખુલ્લેઆમ પાર્ટીની વિરુદ્ધમાં જય ભોલેનાથ કરીને કોંગ્રેસના જે ઉમેદવાર છે એમને સાંકેતિક ભાષામાં એને મત આપવા માટેનો ખુલ્લેઆમ પ્રચાર કરતા, આ વાત આ ઓડિયો ક્લિપ હું હમણે મેળવીને હું કમલમમાં હાઈકમાન્ડના સૌના ધ્યાન ઉપર મૂકીશ। જિલ્લાના જે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ મહામંત્રી ને બધા આ વિગતો એમને પણ હું ધ્યાન ઉપર મૂકીશ, અગાઉ ધ્યાન ઉપર મૂકેલી પણ સમયસર પગલાં નહીં લેવાને કારણે જે આપણને મતદાન વખતે પણ અમને ખૂબ વધારે પાર્ટીને નુકસાન કર્યું।